તમે છીલી લાકડું કાગળ લોખંડ જેવા પદાર્થો લો અને એને સળગાવવાની કોશિશ કરો. છીલી સળગે છે તો કે ના, લાકડું સળગે છે ના, કાગળ સળગે છે હા, લોખંડ સળગે છે ના. તો જે પદાર્થો સળગે છે તેને આપણે દહનશીલ પદાર્થો કહીશું, જે પદાર્થો સળગતા નથી તેને આપણે અદહનશીલ પદાર્થો કહીશું. હવે આપણે તમે થોડા અદહનશીલ પદાર્થો અને દહનશીલ પદાર્થો જે તમારા આજુબાજુમાં દેખાય એમાંથી એક કોષ્ટક તૈયાર કરો કે તમને ખ્યાલ આવે કે ક્યારે આગ લાગે તો આ પદાર્થ તમને શું કામ લાગે. તમને જો ખબર હોય તો આગ લાગે, કોઈ વ્યક્તિ સળગી જાય તો આપણે એને ધાબળો ઓળાવીએ છીએ અથવા તો ગાદલું ઓળાવીએ છીએ. શું કામ? કારણ કે ધાબળો અને ગાદલું એ અદહનશીલ છે અથવા તો ખૂબ જ ઓછા મંદ દહનશીલ છે, જેને તમે મંદ દહનશીલ તરીકે ઓળખી શકો કે ખૂબ જ ઓછા દહનશીલ છે, ઝડપથી સળગી જતા નથી. એટલે એ શું કરશે કે જે વ્યક્તિને આગ લાગી છે તે વ્યક્તિને બહારની આગથી બચાવશે અને અંદર લાગેલી આગને ઓક્સિજન મળવા ન દેશે એટલે એ ઓલવાઈ જશે. તો ઓક્સિજન મળવા ન દેશેનો મતલબ શું થયો? મેં હમણાં જ તમને કહ્યું કે દહનની વ્યાખ્યામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એના માટે તમે એક પ્રયોગ ઘરે કરજો. એક મીણબત્તી લેવાની, એ મીણબત્તીને તમારે જમીન પર મૂકવાની અને એને થોડી કદ્ધર રાખવાની. એવું કરી શકો કે તમે કંઈક લાકડાના બે ટુકડા પર થોડું ઉપર ચીમની ઢાંકી દો મીણબત્તીને. તમે આ તમારા બે લાકડાના ટુકડા છે, મીણબત્તીને તમે અહીંયા મૂકીને એના પર ચીમની ઢાંકી દો. તમે કહેશો ચીમની એટલે શું? ચીમની એટલે જેની આર પાર જોઈ શકાય એવું કોઈક વાસણ, પ્લાસ્ટિકનું પણ હોઈ શકશે તો બી ચાલશે, પણ ધ્યાન રાખજો પ્લાસ્ટિક ખૂબ ઝડપથી સળગી જાય, પીગળી જાય. હવે જો તમે એને સળગાવશો તો મીણબત્તી સળગે છે. ધીમે રહીને એની નીચેના બે લાકડાના ટુકડાને ખસેડી દો એટલે તમારી ચીમની જમીન સાથે લાગી જશે. અને પછી તે ક્યાં સુધી સળગે છે? તો શરૂઆતમાં તે જ્યોત જે છે મીણબત્તીની હાલક ડોલક થશે અને થોડીક વાર રહીને આ જ્યોત બંધ થઈ જશે. એવું શું કામ થયું? તો તમે જ્યારે લાકડાના ટુકડા પર ચીમની મૂકી હતી ત્યારે મીણબત્તીને થોડુંક ઓક્સિજન મળ્યો, પણ ધીમે ધીમે જ્યારે લાકડાના ટુકડાને ખસેડી લેવામાં આવે છે ત્યારે ઓક્સિજન વપરાતો ગયો, અને છેલ્લે જ્યારે બિલકુલ ઓક્સિજન પતી ગયો ત્યારે એ મીણબત્તી હલવાઈ ગઈ. બરાબર? તો એ રીતે આપણે મંદ દહનશીલ પદાર્થનો ઉપયોગ, કોઈકને આગ લાગી હોય, કોઈક જગ્યા પર સળગતું હોય, તેને ઓલવવું હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, એ તમને ખ્યાલ આવે છે. હવે આપણે એ વિચારીશું, તમે દીવા સળીને કઈ રીતે સળગાવો છો? ચૂલા પાસે મૂકો છો એટલે સળગી જાય છે? નથી સળગતી, એને તમારે સળગાવવી પડે છે. જે રીતે તમે દીવાસળીને દીવાસળીના બોક્સ સાથે ઘસીને સળગાવો છો તે રીતે કાગળ સળગશે, તે રીતે લાકડું સળગશે, તે રીતે કોલસો સળગશે નહીં. દરેકને સળગાવવા માટેની અલગ તાપમાનની જરૂર હોય છે. તો એના પરથી આપણે એક તાપમાન એવું નક્કી કરી શકીએ જેને કહીશું આપણે જ્વલન બિંદુ. તો જે તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહીશું. હવે મીણબત્તીને મીણબત્તીના બોક્સ સાથે જ્યારે સળગાવીએ છીએ ત્યારે મીણબત્તીના ઉપર રહેલો ગંધકનું જ્વલન બિંદુ જેટલું તાપમાન થઈ જાય છે તેથી તે સળગે છે. જ્યારે મીણબત્તીને આપણે કાગળ પાસે લઈ જઈએ છીએ ત્યારે તે તાપમાન કાગળને સળગાવી શકે એટલું હોય છે તેથી કાગળ સળગે છે.
પણ લાકડું કે કોલસો એટલું ઝડપથી સળગતો નથી, એના માટે એના જ્વલન બિંદુને આપણે થોડુંક નીચે લાવવું પડે અથવા તો તેના ઉપર એવો કોઈ પદાર્થ નાખવો પડે કે જે સળગે અને તેનું તાપમાન વધારે. આપણે કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ લાકડા કે કોલસાને સળગાવવા માટે, બરાબર. હવે એક જંગલની આગ તમે સાંભળ્યું હોય જેને કહેવામાં આવે છે દાવાનળ, બરાબર. તો એ દાવાનળના અંદર તમે કે હું આગ લગાડવા નથી જતા, છતાં પણ ત્યાં આગ લાગે છે. હમણાં જ થોડાક વખત પહેલા આફ્રિકાના જંગલોમાં ભયંકર આગ લાગી હતી અને કેટલાઓ પ્રાણીઓ એના અંદર બળીને ભડથું થઈ ગયા. તો એ આગ કેમ લાગી? તો એ આગ લાગવાનું કારણ છે કે ખૂબ હવાના લીધે જ્યારે ઝાડો એકબીજા સાથે અથડાય છે એટલે ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવાથી તાપમાન ઉત્પન્ન થાય છે. તમારા મગજમાં ફરી પ્રશ્ન આવશે કે ટીચર, ઘર્ષણથી તાપમાન કેવી રીતે ઉત્પન્ન થાય? તમારા હાથની બે હથેળી ઘસો, તમને ગરમી લાગે છે? શિયાળામાં તમે હંમેશા આવું કરો છો, બે હાથની હથેળી ઘસો છો એટલે ગરમી આવે છે. તો એ જ રીતે ઝાડની ડાળીઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે એમાં તણખા ઉત્પન્ન થાય છે અને લાકડું કુમળી ડાળખીઓ સળગવા માંડે છે અને એ સળગવાથી એટલું તાપમાન થઈ જાય છે કે ઝાડના લાકડા સળગવા માંડે છે અને પછી તો હવા એનું કામ કરે છે. એક પછી એક બધા ઝાડ સળગવા માંડે છે અને દાવાનળ ફેલાઈ જાય છે. તો દહન જેટલું ઉપયોગી છે એટલું જ ક્યારેક ક્યારેક આપણા માટે આવું કંઈક થાય ત્યારે નુકસાનકારક પણ છે.